વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વલભી આપનું સ્વાગત કરું છું. તો આપણે પાઠ 12 સુધી પૂરું થયું, હવે આપણે પાઠ 13 શીખવા જઈ રહ્યા છીએ. તો પાઠ 13 ની અંદર પહેલા શું શીખીશું જેથી કરીને પાઠ આપણને સહેલો લાગે? તો જુઓ, પહેલા ફરજિયાત શબ્દાર્થ શીખવાના છે. આ જે શબ્દાર્થ છે ને, શબ્દ અને એનો અર્થ, એને કહેવાય શબ્દાર્થ, બરાબર. આ હિન્દી શબ્દ છે એનું મેં તમને ગુજરાતી કરી દીધું છે, બરાબર. તો આ જેટલા શબ્દ છે, તો આ બધા શબ્દ તમારે તમારી નોટબુકમાં એક શબ્દ 3 વાર લખવાનો છે અને પાકો કરવાનો છે, જેથી કરીને તમને જે આ કવિતા છે એ મોટે તો નાની એવી છે, મોટે તો પાકી તો કરવાની જ છે, પણ એનું ગુજરાતી પણ તમને આવડી જાય. પરીક્ષામાં આમાંથી ગમે તે લીટીનું ગુજરાતી પૂછાશે. તો ચલો હવે શબ્દાર્થ જોઈએ. હરદમ એટલે હંમેશા, પછી હસતા એટલે હસવું, લહર એટલે મોજું, જે લહેર ઉછળે ને સાગરમાં, દરિયા કિનારે ગયા હોય એને ખબર હોય કે કેટલા મોટા મોટા મોજા ઉછળે. પાણી એટલે પાણી, ઠહરના એટલે થોભવું અથવા તો ઉભા રહેવું પણ થાય. એ આપણને પાઠમાં થોભવું શીખવાનું છે. કેટલા એટલે કેટલું, કેટલું ગમે તે થઈ શકે, બરાબર, કેટલા પણ થઈ શકે. પછી હમે એટલે આપણને, જીના એટલે જીવવાનું, શીખાતા એટલે શીખવાડે છે, બરાબર. તો હવે આ થયા પાઠના શબ્દાર્થ. તો આ બધા શબ્દાર્થ છે તમે 3 વાર લખી લેજો ને પાકા કરજો. પછી છે ચલો પાઠ 13 સાગર. સાગર ને ગુજરાતીમાં શું કહેવાય? તો સાગર એ કહેવાય અને સમુદ્ર પણ કહેવાય. તો આપણે લખેલું એક જ છે, સમુદ્ર. પછી પેલું વાક્ય જોવો, હરદમ હસતા ગાતા સાગર. પેલા આપણે કવિતા આખી જોઈ લઈએ. લહર લહર લહરાતા સાગર, કિતના પાણી કિતની લહરે, આવો જરા કિનારે ઠહેરે, કુછ ભી હો હરદમ ખુશ રહકર, જીના હમે સિખાતા સાગર. નાની એવી કવિતા છે, તમારે સરસ મજાના રાગમાં પાકી કરી નાખવાની અને ઘરમાં ગાવાની અને ગાયે રાખવાની જેથી કરીને પાકી થઈ જાય. તો ચાલો હવે આપણે ગુજરાતી જોઈ લઈએ. હરદમ હસતા ગાતા સાગર. હરદમ એટલે હંમેશા, હસતો ગાતો, હસતા ગાતા એટલે હસતો ગાતો, સાગર એટલે સમુદ્ર, હંમેશા હસતો ગાતો સમુદ્ર. હસતો ગાતો એટલે જુઓ ક્યારે કયો દરિયા કિનારે જાઓ તો તમને ખબર પડે કે કેવું ફળફળ પાણી વહેતું હોય, તો એને આપણે કવિતામાં હસવાનું ને ગાવાનું કહ્યું છે એના અવાજને. લહર લહર લહરાતા સાગર એટલે મોજા ખૂબ જ ઉછળે છે, લહર લહર એટલે એકદમ એના મોજા એક પછી એક આવતા જ રહે છે, મોજા ઉછળે સમુદ્ર. કિતના પાણી કિતની લહેરે, કિતના એટલે કેટલું, પાણી કેટલી, કેટલા મોજા, કિતની છે તો અહીંયા એનું કેટલા થઈ ગયું, લહરે એટલે મોજા, બહુવચન છે. તમને બહુવચન પણ પૂછાય કિના લહર તો તમારે લખવાનું લહેરે, બરાબર. તો એવું પણ આપણે પાઠમાં આવશે આગળ જતા. આવો જરા કિનારે ઠેરે, આવો જરા કિનારે ઉભા રહીએ, થોભીએ, કિનારા આગળ આપણે જઈને ઉભા રહીએ એવું કહે છે. કુછ ભી હો હરદમ ખુશ રહોગા, કઈ પણ હોય હંમેશા ખુશ રહીને, જીના હમે શીખાતા સાગર, જીવવાનું આપણને શીખવે સાગર. આ પાઠ 13 ની સાગર ની કવિતા પૂરી થઈ. તમારે કવિતા પાકી કરવાની છે અને આ કવિતાની જે લીટી છે 6 એ 6 એ લીટી પણ 3 વાર લખવાની છે જેથી કરીને કવિતા પાકી થઈ જાય. અને હિન્દી વાંચતા શીખવાનું છે, જે સમય તમારી પાસે વધે એમાં બેસવાનું નથી. કોકો બારાક્ષરી જોતું જવાનું અને હિન્દીના સાદા શબ્દ પછી કાવાળા શબ્દ એવી રીતે હિન્દી કડકડાટ વાંચતા શીખી જવાનું છે જેથી કરીને આપણે આગળ જતા હિન્દીમાં કંઈ પણ વાંધો આવે નહીં. અસ્તુ.